अगर अमदावादनी वात करवामां आवे तो अत्यारे एक महत्वपूर्ण समाचार कही शकाय केफी माफियाओ सामे वालीओनो रोष छे जोवा मळी रह्यो छे। वाली मंडळोए उग्र विरोध नोंधाव्यो छे। फेडरेशन ऑफ ऑल इंडिया पेरेंट्स एसोसिएशनो विरोध नोंधाव्यो छे। कही शकाय खानगी स्कूलो सामे अत्यारे ढीली नीति अपनावी रह्या छे, जेना कारणे सरकार सामे वालीओनो आक्रोश सामे आवी रह्यो छे। सोशियल मीडियामां पण भारे विरोध जोवा मळ्यो। वाली मंडळना सभ्योनो ब्लेक पट्टी बांधी अने विरोध प्रदर्शन करवामां आवी रह्यो छे। छेल्ला कही शकाय 3 महीना घरे बेठा विद्यार्थीओनी छे अत्यारे फीनी मांग करवामां आवी रही छे। तो आंगे वधु विगत साथे पार्थ गांधी जोडાઈ ગયા છે અમારી સાથે। जी पार्थ, जे प्रमाणे अत्यारे विगतो प्राप्त थई रही छे के कही शकाय के छेल्ला घणा समयथी आ विवाद चाली रह्यो छे। छेल्ला 3 महीनाथी लॉकडाउन हतुं, छतां पण छे कही शकाय अत्यारे स्कूलो छे फी वसूली रही छे। तो आ अंगे समग्र विगत छे शुं छे? जी चोक्कसथी, जी रीते वात करवामां आवे के लॉकडाउन हतुं त्यारथी जे स्कूलो द्वारा जे जे फी छे ते उघरावामां आवी छे, त्यारे अत्यारनी परिस्थितिने ध्यानमां राखीने शिक्षण मंत्रीए तो कीधुं छे के પોતાની સગવડતા મુજબ, એટલે કે સપ્ટેમ્બર બાદ જે જે ફી હોય છે તે આપવાની હોય છે, કે હપ્તાની રીતે પણ તમે ફી ભરી શકો છો। પરંતુ જે સ્કૂલ સંચાલકો છે તે આ વાતને નકારી રહ્યા છે। સ્કૂલ સંચાલકો પોતાની મનમાની યથાવત રાખી રહ્યા છે, ત્યારે જે વાલી મંડળો છે તેમના દ્વારા જે વિરોધ છે તે કરવામાં આવ્યો છે, તે હું તમને દ્રશ્યમાં બતાવવા માંગીશ કે જે રીતે હાલ કાળી પટ્ટી બાંધીને જે વાલી મંડળો છે તે વિરોધ નોંધાવી રહ્યા છે। ત્યારે વધુમાં આપણે વાલી મંડળના સભ્યો દ્વારા જ પૂછીશું કે શું કઈ રીતનો વિરોધ છે અને કઈ રીતની માંગ છે તમારી? જુઓ, માંગ અમારી એવી છે કે જે સમય દરમિયાન સ્કૂલો ખુલી જ નથી એ દરમિયાન સંચાલકોને ફાયદો થયો છે, એમના ખર્ચા ઓછા થયા છે, લાઇટ બિલ ઓછા થયા છે, એ સિવાય એમનો જે વહીવટી ખર્ચ ઓછો થયો છે, પરીક્ષા નથી લેવાય, પરીક્ષાનો પણ બહુ મોટો ખર્ચ હોય છે, તો આ બધો ખર્ચો જ્યારે સંચાલકે કર્યો જ નથી, તો વાલી પાસેથી આવા મહામારીના સમયમાં જ્યારે વાલીઓના પગાર ઓછા છે, ધંધા બંધ થઈ ગયા છે, તો આવા સમયમાં સરકારે માનવતા દાખવીને વાલીઓને ફી રાહત આપવાની હોય કે વાલીઓ પાસેથી ફી ઉઘરાવવાની હોય? આ મારો એક સૌથી મોટો પ્રશ્ન છે। સરકારે વાલીઓની ફેવરમાં સ્ટેટમેન્ટ આપવા જોઈએ કે સરકારોની પડખે સંચાલકોની પડખે રહીને સંચાલકોને ફી ઉઘરાણા કરવા માટે પરમિશન આપવી જોઈએ કે તમે ફી ઉઘરાવી લો? એટલે કહેવાનો મતલબ કે સરકાર વાલીઓની સાથેથી થવું પડશે અને માંગ કરવી પડશે કે જે દરમિયાન સ્કૂલો બંધ રહી છે એનો જે ખર્ચો છે એ વાલીઓને મજરે મળે, 75% ફી માફ થાય અને જે ખર્ચો છે એ ભરવા માટે વાલી તૈયાર છે, પરંતુ સરકારે એવું કીધું છે કે ફી તો ભરવી જ પડશે, જે તદ્દન અસંવેદનશીલ સ્ટેટમેન્ટ છે અને વાલીઓ આ સરકારથી ખૂબ નારાજ થયા છે। વાલી આશા રાખીને બેઠેલા, પરંતુ ગઈકાલે જે શિક્ષણ મંત્રીનું સ્ટેટમેન્ટ આવ્યું એનાથી વાલીઓમાં ખૂબ જ નિરાશાનું વાતાવરણ ફેલાઈ ગયું છે। ખાસ માંગ શું છે કે કઈ રીતની ફી માફી માંગવી જોઈએ કે કઈ રીતનું? વાલીઓની તો બસ એક જ માંગ છે કે લોકડાઉન પીરિયડની અંદર જે રીતે વાલીઓની આવક બંધ હતી અને વાલીઓની આવક બંધ હોવાથી એમને એ પોતાના કસ્ટમર જોડે રૂપિયા નથી માંગી શકવાના, પોતાના જે કામ ધંધા હતા એ બંધ હોવા છતાં બી એમણે પોતાના કર્મચારીઓને તો સાચ્યા જ છે, તો શું એ રીતે જે સ્કૂલો છે તો એરિયાએ પોતાના કર્મચારીઓને સાચવી ના શકે? એ પોતાના જ કર્મચારીઓને એમને અત્યાર સુધી જે કમાણી થઈ છે એમાંથી સાચવી ના શકે? કારણ કે સમાજની અંદર બધા જ સરખા છે, તો પછી એમને ઉઘરાવવાની, એમણે પોતાના કસ્ટમર એટલે વાલીઓ પાસેથી ફી ઉઘરાવવાની પરમિશન શા માટે આપવી જોઈએ, જ્યારે વાલીઓની જોડે કોઈ આવક નથી કે જે રોજગાર છે એ બધા બંધ છે, તો પછી ક્યાંથી વાલીઓ પૈસા ક્યાંથી લાવશે? આજે તો લોકડાઉન પીરિયડના જેટલા બી મહિના હતા એ તમામ મહિનાઓની 3-4 મહિના જે હતા એ ટોટલી ફી માફ થવી જોઈએ, એને જો જે સંસ્થા જોડે ભંડોળ ના હોય તો એ સરકાર જોડે રજૂઆત કરે અને સરકારે એમને સહાયતા પૂરી પાડે, સરકારે રાહત પેકેજ જાહેર કરવું જોઈએ સ્કૂલો માટે અને સરકારે એમને જરૂરિયાત પૂરી પાડે, એ રીતની માંગણી છે વાલીઓની। અમદાવાદમાં કેટલી સ્કૂલો એવી બી છે કે જે વાલીઓને SMS દ્વારા કે અને વિદ્યાર્થીઓને SMS દ્વારા જાણ કરીને પોતાના ફીની ઉઘરાણી કરી રહી છે, તે અંગે શું? હા, ઘણીવાર એવું બને છે કે વાલીઓ ગભરાઈ જતા હોય છે અને ઘણીકવાર SMS દ્વારા કે ટેલિફોનિક દ્વારા એમ કહેવામાં આવે છે કે તમે તમારી બુક્સ લઈ જાઓ ને સ્ટેશનરી લઈ જાઓ, વાલી તો એ જ અસમંજસમાં હોય છે કે ચલો ચોપડીઓ લેવા માટે જાય છે, પણ ત્યાં ગયા પછી બી એવું ત્યાં કહેવામાં આવે છે કે તમે ફી ભરી દો। સરકારે આ નિયમ કીધેલો છે કે સપ્ટેમ્બર મહિના સુધી, પણ સપ્ટેમ્બર મહિના સુધી બી એમને ફી ભરવાની જ ના હોય, જે વસ્તુ કે આજે મેં એ વસ્તુ કામ જ કર્યું નથી ધારો કે, તો એના હું પૈસા કઈ રીતના લઈ શકું? તો આ જે સ્કૂલ સંચાલકો છે એમને જે ફાયદો થયો છે એ વાલીઓને એમને મજરે આપવો પડે પહેલી વસ્તુ,
અને બીજી વસ્તુ કે સરકારે થોડી સંવેદનશીલ રહી અને વાલીઓના હિતમાં નિર્ણય લેવો જોઈએ, ના કે સ્કૂલ સંચાલકોના નિર્ણયમાં. કારણ કે પબ્લિકે જ એમને શિક્ષણ મંત્રી બનાવેલા છે, નહીં કે સ્કૂલ સંચાલકોએ. એટલે શિક્ષણ તરફી જે બી માનવીય અભિગમ રાખીને જે નિર્ણય લેવો હોય એ સરકારે લેવો જોઈએ, નહીંતર આનું જે પરિણામ આવશે એ આવતા સમયમાં વાલી જરૂરપણે દેખાડશે. તો જે ચોક્કસથી જે રીતે વાલીઓની માંગ છે કે જે સરકારે છે તે બજેટ ફાળવવું જોઈએ સ્કૂલો માટે, ત્યારે આપણી સાથે બીજા બી કેટલાક વાલી આપણે તેમની સાથે વાત કરીશું કે કેટલા સ્કૂલો દ્વારા જે યુનિફોર્મ છે, સ્ટેશનરી છે, તે માટે પણ દબાણ કરવામાં આવ્યું છે કે ફરજિયાત પુસ્તકો સ્કૂલમાંથી લેવા, તે અંગે શું? અત્યારે તો સમજો 3 મહિના તો સ્કૂલો ચાલુ થવાની નથી, તો યુનિફોર્મનો તો કોઈ સવાલ નથી. પણ એમને તો પહેલેથી પૈસા પણ ઉઘરાઈ લેવા છે, યુનિફોર્મ પેટે, પુસ્તકો પેટે, કહો કે કોઈ પણ પેટે કહો, એમને પૈસા ઉઘરાઈ લેવા છે. પણ સમજો કે અત્યારે કોઈ વાલી પાસેની સગવડ ના હોય, ઘણા સગવડવાળા હોય સમજો કે એમને સરેન્ડર થવા, પણ જેની પાસે સગવડ નથી એ લોકોને સમજો કોઈ સ્કૂલ સાંભળતું નથી. એ લોકો તો સમજો કે FRG એ નક્કી કરી એના કરતાં પણ ફી પણ વધારે લે છે. મારે બાળક સ્વસ્તિક સ્કૂલ નવાવડત ખાતે ભણાય, એમાં FRG કરતાં વધારે ફી છે. અને FRG એ જે ફી નક્કી કરી હતી એ વખતે એ લોકોએ કેલ્ક્યુલેશન કર્યું છે ને કે દર મહિને આમનો આટલો ખર્ચો થાય સ્કૂલનો, દર મહિને જેટલો ખર્ચો થતો એટલો લેસ કરી આપો. 3 મહિના જેટલા મહિના સ્કૂલ બંધ થઈ ગઈ સમજો કોરોનાના કારણે, એટલો લેસ કરી આપો. સરકારે જ્યારે ડિસાઈડ કરી એમને કેટલી ફી લેવાની, એ તો સરકારે ડિસાઈડ કરી આપી છે કે ભાઈ તમારો મહિનાનો આટલો ખર્ચો હોય, સ્કૂલ શિક્ષકોનો પગાર છે, તમારો મેન્ટેનન્સ છે, કે જે ખર્ચો નથી થયો એટલો તો લેસ આપો વાલીઓને. પણ આ ચોરોનો કોઈ લેસ આપવું નથી. સંચાલક એકદમ ચોર છે. અને હવે તો અમને એવું થાય છે કે સમજો નરેન્દ્ર મોદી સાહેબ ગયા પછી આ બધા પણ ચોર જ છે, બધા જેટલા બી શિક્ષણ મંત્રી કહો કે જે કહો બધા ચોર જ છે. બાકી સમજો કે એમને સમજો કે પબ્લિકનું ના સાંભળવું જોઈએ કે પબ્લિક શું કરવા માગે છે, પબ્લિકનું કોઈ નહીં, પબ્લિકનું તો એ લોકોને સાંભળવું છે નહીં, બસ ફક્ત ને ફક્ત ફી આપો અને અમે મજા કરીએ બસ. તો જે ચોક્કસથી જે રીતે વાલીઓનું કહેવું છે કે સરકાર ખાલી જે છે તે લૂંટી રહી છે અને જે સ્કૂલ સંચાલકો છે તે પોતાની મનમાની યથાવત રાખે છે, ત્યારે આપણી સાથે બીજા બી વાલી આપણે તેમને પૂછીશું કે જે રીતે ફી ઉઘરાવવામાં આવે છે એ કેટલું યોગ્ય છે અને આગામી સમયમાં શું રણનીતિ રહેશે વાલી મંડળની. પેરેન્ટ્સ એસોસિએશન તરફથી, અમદાવાદ તરફથી શિક્ષણ મંત્રીને એક મોટી ચેલેન્જ છે અને મોટો પડકાર છે. આવનારા ટાઈમમાં આ જ વાલીઓ રોડ ઉપર ઉતરી જશે અને શિક્ષણ મંત્રીને ભાગવું ના પડે એની પહેલાં ફી વધારો જે કર્યો છે એને પાછો ખેંચે, જે સ્કૂલના છોકરાઓ ભણ્યા નથી, જેને સ્ટેશનરી નથી મળી, જે સ્કૂલનું લાઇટ બિલ નથી ભરાયું, મતલબ લાઇટ બિલ યુઝ નથી થયું, બેન્ચ યુઝ નથી થઈ, એ પ્રમાણે એમને ધ્યાનમાં રાખીને એમને વાલીઓને 3 મહિના COVID-19 ને તો આપણે પહોંચી વળીશું, પણ આ શિક્ષણ મંત્રીના COVID-19 કઈ રીતે આ સરકાર પહોંચશે તે આ કુદરત જ જાણે છે. COVID-19 શિક્ષણને લાગતું વળગતું જે છે તે આજની તારીખમાં હાઈકોર્ટ જો શિક્ષણ મંત્રીને ટકોર કરતી હોય તો શિક્ષણ અમે વાલીઓ લોકો જઈશું ક્યાં? FRC નક્કી કરતી હોય ફીસ તો શિક્ષણ મંત્રીને સ્ટેટમેન્ટ આપવાની જરૂરત જ નથી, તો પછી FRC શું કામનું? શિક્ષણ મંત્રી આવીને મીડિયા સામે કહી દેશે કે ભાઈ સપ્ટેમ્બર સુધી ફીસ ભરવાની છે, તો FRCને મૂકી દો સાઈડમાં, તમે આવી જાઓ વાલીઓ સામે. જ્યારે વાલીઓ જ આટલી 3 મહિનાથી ઘરે બેઠા છે, રિક્ષા ડ્રાઈવરો છે, બસ ડ્રાઈવરો છે, બિચારા નાના નાના વ્યક્તિઓ છે જે ફીસ ભરી શકતા નથી, એને ઓનલાઈન આપી દીધું, જે ઘરમાં એક મોબાઈલ છે એ ઘરમાં બિચારા રિક્ષા ચલાવનાર ડ્રાઈવર સ્કૂલમાં છોકરાને સ્કૂલ મૂકે તો એ ઓનલાઈનમાં ઘરે બેસી રહેવું પડે, અને એ નેટવર્કના ઇસ્યુ ઓલ ઓવર ઇન્ડિયામાં છે, એ નેટવર્ક નથી પહોંચી વળતું શિક્ષણ મંત્રીને. તો આવા શિક્ષણ મંત્રીને ધ્યાનમાં રાખવું જોઈએ. સંચાલકોએ પોતાનો બિઝનેસ આવનારા ધારાસભ્યોને ખરીદવા માટે આ શિક્ષણ મંત્રીઓએ સ્ટેટમેન્ટ આપ્યું છે. પૈસા લાવા ક્યાંથી કે વેચો, આ શિક્ષણ વેચાણ પૂરતું થઈ ગયેલું છે. પછી ચોક્કસથી જે રીતે હાલ વાલીઓમાં જે છે તે રોજ જોવા મળી રહ્યો છે, એટલે કે વાલીઓનું કેટલું જ માંગ છે કે જે બજેટ છે તે ફાળવવામાં આવે. જી ઉર્મિલા સાથે જોડાયા, સમગ્ર વિગત આપી આભાર આપનો. તો કહી શકાય કે જે પ્રમાણે અત્યારે સ્કૂલ માફિયાઓ છે સામે વાલી મંડળનો રોષ જોવા મળી રહ્યો છે. અત્યારે કહી શકાય ભૂપેન્દ્રસિંહે જે નવી જાહેરાત કરી છે કે ત્રિમાસિકને બદલે છે એક માસની ફી ભરી શકાશે, તેને પણ વાલી મંડળ છે અત્યારે મજાક ગણાવી રહ્યું છે. સોશિયલ મીડિયામાં પણ આ અંગેનો ભારે વિરોધ નોંધાઈ રહ્યો છે. કહી શકાય કે ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા પેરેન્ટ્સ એસોસિએશને આ અંગે વિરોધ નોંધાવ્યો છે. કોરોનાના કારણે ઘરે બેસીને વાલી મંડળનું આ વિરોધ પ્રદર્શન સામે આવ્યું છે. કાળી પટ્ટી બાંધીને પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે.